स्वामीनारायण संस्था से पैसा भेगा करवानी एक संस्था से। सारंगपुर कष्ट भंजन देव मंदिर मा हनुमान जी नी प्रतिमा नीचे भीख चित्रों ने लई ने मोटो विवाद थयो हतो। संतो हिंदू संगठनोना विरोध बाद आखरे सरकारनी मध्यस्थी थी आ भीत चित्रों ने हटावी लेवाया था। विवाद दरमियान घणा धारासभ्य अने नेता आ बाबते बोलता बची रहा हता अने हवे पहली वार भाजपना धारासभ्यनुं आ बाबते निवेदन आव्युं छे अने आ निवेदनमां तेमना द्वारा कहेवामां आव्युं छे जेमां तेओ स्वामीनारायण संप्रदायने पैसा भेगा करवानी संस्था कही रह्या छे। कालोल भाजपना धारासभ्य फतेहसिंह चौहाणनुं जाहेर मंच पर आपेलुं निवेदन हवे सामे आव्युं छे। पोताना मत विस्तारमां कार्यक्रममां तेओ स्टेज परथी कही रह्या छे एना मंदिरमां कोई जाणे जे नहीं बोलवाय। हुं एकवार छोकरा कह्यो हतो सत्संगमां मैं कीधुं हतुं के तमे सद्गुरुने मानो छो। एक जणो के ना केम पैदा कई रीते थयो જેને જેને સદગુરુનો દોષ લાગ્યો એ કોઈ દા ધરતી પર રહ્યા નથી અને આ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી। સ્વામિનારાયણ સંસ્થા છે પૈસા ભેગા કરવાની એક સંસ્થા છે। કોઈ ધર્મનું જ્ઞાન નથી। એટલા બધા વ્યભિચારી કંઠ રોજ સમાચારમાં આવે અનેક મંદિરોમાં ઝઘડા ચાલ્યા છે આપણા દેવી દેવતાના નામ ઉપર એનો સંપ્રદાય કરવાનું બધા લોકો અભણ લોકોને શું કે સહજાનંદ સ્વામી આખા બ્રહ્માંડના માલિક છે એટલે સહજાનંદ સ્વામી હતા કોણ એ તો કહો। અમે તમને કહીએ કે આ નિત સનાતન ધર્મ ઉપર આકાર કે ધરતી નહોતી ચોંધો કે સુરજ નહોતો ત્યારનો અમારો ધર્મ આજે ચાલતો આવ્યો છે સાહેબ। અને એટલા માટે કહીએ સનાતન ધર્મ ની કોઈ નિંદા કરનારો હોય એને ગમમાં પહેરવાની દેશું। આપણે ઘણા ગરીબ અભણ લોકોને ભરવાઈને આ લોકો સ્વામિનારાયણમાં જોડે છે। અમે આજે એક ફંક્શનમાં જાહેરાત કરી કે આપણે વાળા જે જોડાય ના પાડે અમે હિન્દુ નથી એવું કહે છે સ્વામિનારાયણ વાળા એવું કહે અમે અલગ ધર્મ સ્થાપના। એના મંદિરમાં કોઈ દાડો જઈ નહીં બોલવાનું। હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો એક જણાએ ના કહી કેમ જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી ઉપર રહ્યા નથી અને આ સંપ્રદાય કોઈ જ્ઞાનનો અખાડો નથી। સ્વામિનારાયણ સંપ્રદાય પૈસા ભેગા કરવાની સંસ્થા છે। બીજેપી ધારાસભ્ય તરફથી આ વિવાદ હવે છેડી દેવામાં આવ્યો છે। જોવાનું પણ દિલચસ્પ રહેશે કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તેણે જ્યારે ભીત ચિત્રો હટાવવા માટેની એક પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં કરી હતી ત્યારે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સંત કોઈ પણ વિવાદિત નિવેદન નહીં કરે। પરંતુ આ વિવાદિત નિવેદનોનો જે સિલસિલો છે તે સતત ચાલી રહ્યો છે અને તેવામાં હવે બીજેપી ધારાસભ્યનું આ પ્રકારેનું નિવેદન આવ્યું છે। જોવાનું પણ દિલચસ્પ રહેશે કે આ ધર્મ અને રાજનીતિની વચ્ચે જીત કોની થાય છે અને આ ધર્મની રાજનીતિમાં કોને ફાયદો થાય છે। આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ચોક્કસથી દબાવજો એટલે તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે।